वैष्णवजनतो સાબરમતી આશ્રમમાં દરેક આશ્રમવાસીએ અમુક ઠરાવેલી કિંમતનો જ સાબુ વાપરવો એવો નિયમ હતો પણ આશ્રમની બહેનોને સાડી ચાદર વગેરે બધું ધોવા માટે ઠરાવેલી કિંમતનો સાબુ પૂરતો થતો નહોતો આની સામે ફરિયાદ કરવી એટલે બાપુના નિયમ સામે વિરોધ દર્શાવવો એવો અર્થ થયો પરંતુ આમ રોજને રોજ સી રીતે ચાલે કંઈક રસ્તો તો કાઢવો જ રહ્યો એટલે બધી બહેનોએ મળીને સૌની સહી સાથેની અરજી તૈયાર કરી બહેનોએ પોતાની ફરિયાદની વાત કસ્તુરબાને પણ કહી અને એમની સહી માગી બા હંમેશા બહેનોનું ઉપરાણું લેવા તૈયાર જ રહેતા બાપુના કડક નિયમો સામે ઝુંબેશ ઉઠાવવામાં બાને મજા પડતી એટલે બાએ તો તરત સહી કરી આપી પછી એ અરજી બહેનોએ બાપુના હાથમાં મૂકી બાપુ અરજી ઉપર બહેનોની સહી જોવા લાગ્યા તો એમાં બાની પણ સહી જોઈ એ જોઈને બાપુ ખડખડાટ હસી પડ્યા અને ટોળે વળીને આવેલી બહેનોને કહેવા લાગ્યા તમે બધાએ તો અમારા બેમાં પણ ઝગડો ઊભો કર્યો એ સાંભળીને બધા બહેનો પણ હસી પડ્યા બાપુએ અરજી મંજૂર કરી અને બહેનોને વધારે સાબુ મળતો થયો ઓગણીસો ત્રીસની સાલમાં બાપુએ મીઠા સત્યાગ્રહ કરવા માટે બારમી માર્ચને રોજ સાબરમતી આશ્રમથી દાંડી જવા પગપાળા કૂચ શરૂ કરી તે વખતે આશ્રમનું બધું કામ ચલાવવાની જવાબદારી આશ્રમના બહેનોને સોંપવામાં આવી પરંતુ ઘણી ખરી બહેનો દાંડી કૂચમાં જોડાવા માગતી હતી એટલે એમણે બાપુને કહ્યું બાપુ અમે પણ દાંડી કૂચમાં જોડાવા માગીએ છીએ અમને એ માટે રજા નહીં આપો બાપુ કહે ના તમને હું કૂચમાં નહીં લઈ જાઉં તમે લાયક નથી એમ નથી હો પણ સરકારને ખોટી રીતે મૂંઝવણમાં મારે નથી મૂકવી બહેનો પૂછ્યું એ કેવી રીતે બાપુ બાપુ કહે છે સાંભળો હિન્દુ અને મુસલમાન સામસામાં લડતા હોય તે વખતે મુસલમાન જો પોતાની આગળ ગાય ઊભી રાખે તો હિન્દુઓ કેવી રીતે મારે મારતા જરૂર સંકોચ થાય આમ હું તમને કૂચમાં મોકરે રાખું તો સરકારને તમે બહેનો છો એ રીતે સંકોચ થાય અને અમારી ઢાલ તમે બની જાઓ મારે તમને અમારી ઢાલ નથી બનાવવી બહેનોએ પૂછ્યું ત્યારે અમારે શું કરવું બાપુ કહે તમારા લાયકનું કામ હું જરૂર વિચારી કાઢીશ અને તમને થોડા વખતમાં જણાવીશ દાંડી યાત્રા દરમિયાન બાપુ આ અંગે વિચારતા રહ્યા અને બાપુને બહેનો માટેનું કામ મળી પણ ગયું બાપુને જણાવ્યું કે મીઠા સત્યાગ્રહ કરતાં ઘણું અઘરું કામ દારૂબંધીનું છે બાપુએ આ બાબતમાં લખ્યું આ વિષયમાં પુરુષની હાર હું કબૂલ કરવાને ઈચ્છું છું ઓગણીસો એકવીસની સાલમાં પુરુષો પીઠાની ચોકી કરતા હતા પણ મારે તે બંધ કરવી પડી કેમકે ઠેકઠેકાણે પુરુષોએ ભૂલ કરી હતી પીઠા બળાત્કારે બંધ નથી કરાવવા એમ કરાવવામાં પ્રજાશક્તિ વધતી નથી આપણો ખરો જય પથ્થર જેવી છાતીવાળા પીઠાના માલિકોના હૃદય પીગળાવવામાં અને મદ્યપાન કરનારા આપણા ગાંડા ભાઈ બહેનોને હૃદયની ઉપર અસર પહોંચાડવામાં રહેલો છે આ લોકોના હૃદયનું પરિવર્તન કરવું મને લાગે છે કે સ્ત્રીઓનું ખાસ ક્ષેત્ર છે અથવા તેને ખાસ ક્ષેત્ર કરી શકે છે હૃદયનું સામ્રાજ્ય જેટલા વેગથી સ્ત્રી મેળવી શકે છે તેટલા વેગથી પુરુષ નથી મેળવી શકતો એમ ઇતિહાસ પુરવાર કરે છે એટલે બાપુ દાંડી કૂચ કરતાં કરતાં જ્યારે વેજલપુર ગામે પહોંચ્યા ત્યારે ત્યાં મળેલી ગુજરાતની બહેનોની જંગી સભામાં બાપુએ બહેનો આગળ બે કાર્યક્રમ મૂક્યા એક દારૂ તાળીના પીઠા પર પિકેટિંગ અને બીજું પરદેશી કાપડના બહિષ્કાર અંગે દુકાનો ઉપર પિકેટિંગ બાપુ આ બે બાબતો સમજાવતા બહેનોને કહેવા લાગ્યા તમે સ્ત્રીઓ તો દયા અને પ્રેમની મૂર્તિ છો ગમે તેવા પાષાણ હૃદય પુરુષને તમે ધારો તો પીગળાવી શકો એમ છો ઇતિહાસમાં બેનોએ ક્યાંય અત્યાચાર કર્યોનો દાખલો નથી બધે જ એની અમીઝરની દ્રષ્ટિનો ઉલ્લેખ છે એટલે તમારા માટે મેં આ કામ સહેલું શોધી આપ્યું છે તમારે દારૂ ટાળી પીનારને અને પીઠાવાળાને ભાઈ માનીને તેને સમજાવવાના છે અને બંદી લઈ આવવાના છે